नमस्कार, लिमखेड़ा विभाग युवक एजुकेशन सोसाइटी संचालित श्री हस्तेश्वर स्कूल मोटा तिदरा लिमखेड़ा। आजना इंग्लिश विषय क्लास में तमारू स्वागत है। सब्जेक्ट इंग्लिश, स्टैंडर्ड 10, यूनिट 4, अ वंडरफुल क्रिएशन। आज अपने धोरण 10 नो यूनिट 4 जेनु नाम है अ वंडरफुल क्रिएशन विषय भणीशुं। अ वंडरफुल क्रिएशन एटले एक अद्भुत निर्माण। यूनिट नंबर 4 नी अंदर आपणे एक अद्भुत निर्माण जे भगवान द्वारा थयुं छे एना विषे डिस्कस करीशुं। प्रीटास्टनी अंदर आपणने अमुक वर्ड्स आपेला छे जेमां आपणे जाणी शकीए के जेमां आपणे एक्टिविटी पण करी शकीए छे। पछी आपणने एक पोयम आपी छे, पोयम एटले कविता, जे मीठा मधु ने मीठा मेहुला रे लोल। आ जे पोयम छे आपणे लास्ट जे मतलब जे आगला धोरणोमां भणी चूक्या छे। आ कविता मां मानी वात करवामां आवी छे के मानुं महत्व केटलुं बधुं रहेलुं छे आपणा જીવનમાં। માનું જે મહત્વ છે, માના જે આપણા પ્રત્યે જે વાલ છે, માનું જે આપણા પ્રત્યેના જે કાર્ય છે એનું મહત્વ બતાવ્યું છે। માનું જે જોડ છે, માની જે તુલના છે આપણે કોઈ સાથે કરી શકતા નથી એના વિશેની ડિસ્કસ કરેલી છે। તો આપણો જે યુનિટ 4 છે અ વન્ડરફુલ ક્રિએશન, એક અદ્ભુત નિર્માણ, એના વિશે આપણે ડિસ્કસ કરીશું। જોઈએ આપણે કે જે આપણો યુનિટ છે એના અંદર ડિસ્કસ કરીએ એક અદ્ભુત નિર્માણ જે ભગવાને કર્યું છે એના વિશે ચર્ચા કરીશું। અ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે। આપણે ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે, તે દિવસે ભગવાન બહુ વ્યસ્ત હતા। હી વોઝ ઇન ટુ હિઝ સિક્સ ડે ઓફ ઓવરટાઈમ। ભગવાનને કામ કરતાં કરતાં, હી વોઝ ઇન ટુ હિઝ સિક્સ ડે ઓફ ઓવરટાઈમ, એમને કામ કરતાં કરતાં છઠ્ઠો દિવસ હતો। એટલે ભગવાન કોઈક કામ કરી રહ્યા હતા એનામાં બહુ વ્યસ્ત, એટલે બિઝી હતા, અને તેઓ એ કામ કરતાં કરતાં એમને કેટલા 6 દિવસ સુધી થઈ ગયા હતા। વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા, કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા, ભગવાન જ્યારે બહુ જ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા, એન એન્જલ અપીયર્ડ એન્ડ કોમેન્ટેડ। એન્જલ, એન એન્જલ અપીયર્ડ, અપીયર્ડ એટલે હાજર થયો, એન્જલ એટલે દેવદૂત, એટલે ભગવાન એક કામમાં બહુ વ્યસ્ત હતા। એ કામ કરતાં કરતાં એમને 6 દિવસ થઈ ગયા હતા, અને એ દરમિયાન એક દેવદૂત ત્યાં આવી પહોંચે છે અને ભગવાનને કહે છે, એમણે કહ્યું, દેવદૂત આવીને કહ્યું, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર। એ દેવદૂતે આવીને ભગવાનને શું કીધું કે યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર, યુ આર ટેકિંગ, તમે લઈ રહ્યા છો સો મચ કેર, કેર એટલે કાળજી લેવી, CARE, કેર એટલે કાળજી લેવી, તમે ખૂબ જ કાળજી લઈ રહ્યા છો ફોર ક્રિએટિંગ, એટલે ક્રિએટિંગ એટલે નિર્માણ કરવું, ક્રિએટિંગ એટલે નિર્માણ કરવું અથવા રચના કરવી, તો યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર, તમે ક્રિએચર એટલે પ્રાણી, તમે આ પ્રાણીના નિર્માણમાં આટલી બધી કાળજી લો છો। ભગવાન કહે છે ધેટ્સ ટ્રુ, સેડ ધ લોર્ડ, ભગવાન બોલ્યા ધેટ્સ ટ્રુ, તે ખરું છે, તે સાચું છે, ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ, શું તારે વિગતો જાણવી છે એની, વોટ આર ધે, ધ એન્જલ વોઝ ક્યુરિયસ, વોટ આર ધે, હા તે શું છે, ધ એન્જલ વોઝ ક્યુરિયસ, અને એ જાણવા, ક્યુરિયસ, ક્યુરિયસ CURIOUS, ક્યુરિયસ એટલે ઉત્સુક, તો ભગવાન બહુ ઉત્સુક, એન્જલ સોરી દેવદૂત જે છે બહુ ઉત્સુક થઈ જાય છે। તો ભગવાને કીધું કે તારે વિગતો જાણવી છે કે હું શું નિર્માણ કરી રહ્યો છું, તો દેવદૂત એ સાંભળવા માટે ઉત્સુક થઈ જાય છે। ભગવાન કહે છે ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ, હું એના અંદર દરેક જે અવયવો શરીરના ભાગો છે એ સરળતાથી મૂવેબલ એટલે હલનચલન કરી શકે અને સરળતાથી બદલી શકાય એવા નાખવા માગું છું। સી હેઝ અ લેપ
एंड सी हैज़ अ लैप दैट डिसअपियर वेन सी स्टेन्ड अप. शू कहे छे के हूँ एना अंदर सरळताथी बदली शकाय एवा भागो नाखवा माँगू छूँ, सरळताथी हलनचलन करी शके एवा भागो नाखवा माँगू छूँ. अने सी हेज अ लैप, लैप एटले एलएपी, लैप एटले खोळो, हूँ एनी अंदर एक खोळो नाखवा माँगू छूँ. दैट डिसअपियर वेन सी स्टेन्ड अप, ज्यारे तेणी ऊभी थशे त्यारे ए खोळो अदृश्य थई जशे. एटले आपणे जाणीए छीए कि भगवान एक માતાનું, એક માનું નિર્માણ કરી રહ્યા છે. અને એમણે કીધું કે હું એક એના અંદર એક ખોળો નાખવા માંગુ છું, ત્યારે એ ખોળો જ્યારે તેણી ઊભી થશે ત્યારે ખોળો શું થઈ જશે? અદૃશ્ય થઈ જશે. ડિસઅપિયર એટલે અદૃશ્ય થવું. આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ. આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ. ક્યોર એટલે મટાડવું. હું એની અંદર એક એવું ચુંબન, એટલે કે એક એવો ચુંબન એ કરવા માગું છું કે જેના લીધે બધું મટાડી શકે. એટલે માના ચુંબનમાં આપણે જાણીએ છીએ કે માં જ્યારે પોતાના બાળકને ચુંબન કરે છે ત્યારે બાળક બહુ ખુશ થઈ જાય છે અને બાળકને કોઈ પણ તકલીફ થતી નથી. હમણાં બાળક કોઈ તકલીફમાં, કોઈ સમસ્યામાં હોય અને માની લો કે બાળક રડતું હોય અને માં બાળકને એક કપાળ ઉપર અથવા ચુંબન કરી દે ગાલ ઉપર, ત્યારે બાળક ચૂપ થઈ જાય છે. એટલે ભગવાન કહે છે કે હું એની અંદર એક ચુંબન એવું નાખવા માગું કે એના લીધે બધું, એક માના એક ચુંબનથી બધું મટી શકે. ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. શું કહે છે કે ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ, હું તૂટેલા પગથી માંડીને તૂટેલા હૃદય સુધી, એટલે ભાગેલું જે હૃદય, જેને દુઃખી હોય અને જેનો પગ તૂટી ગયો હોય, તો માના એક ચુંબનથી એ બધું સાજું થઈ શકે. મોર એવર સી હેઝ સી હેઝ ટુ હેવ સિક્સ પેર ઓફ હેન્ડ. શું કહે છે કે મોર એવર સી હેઝ ટુ હેવ સિક્સ પેર ઓફ હેન્ડ. સી હેઝ ટુ હેવ સિક્સ પેર ઓફ હેન્ડ, હું આ માની અંદર છ હાથો નાખવા માગું છું. છ જોડ હાથો, એટલે આમ છ જોડ હાથો એટલે આપણે જાણે છે કે માં બહુ જ કામ કરે અને ઘરની અંદર જ્યારે ગમે એટલું કામ હોય ત્યારે માં સરળતાથી અને ઝડપથી કરી દે છે. એટલે ભગવાન એવું કહે છે કે હું એના અંદર છ જોડ હાથ નાખવા માંગુ છું. સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ, અને જ્યારે ક્યારે પણ એને ખોરાક મળે તો એ ખોરાકમાં એ નભી શકે એવું હું કરવા માગું છું. એન્ડ શુડ હેવ થ્રી પેર ઓફ આઈસ, અને ત્રણ જોડ આંખ નાખવા પણ માગું છું. એટલે ભગવાન અહીંયા માતાનું જે સર્જન કરી રહ્યા છે, માની મૂર્તિનું જે સર્જન કરી રહ્યા છે, એના અંદર ભગવાન માની અંદર દરેક ભાગ નાખવા માગે છે કે જેનાથી દરેકની સરળતા રહી શકે. એટલે છેલ્લે અહીંયા ભગવાન કહે છે કે હું એના અંદર છ જોડ હાથો નાખવા માગું છું અને ત્રણ જોડ આંખો પણ નાખવા માગું છું કે જેનાથી માં સરળ થઈ ગમે તે કામ કરી શકે અને એના અંદર સારામાં સારી શક્તિ રહી શકે. તો આજે આપણે અહીંયા સુધી જ જોઈશું. એના પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે આ વન્ડરફુલ ક્રિએશન જે પાર્ટ છે એને આગળ ડિસ્કસ કરીશું. થેન્ક યુ.